हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप स्टैंडर्ड सिक्स में ग्रामर में अभ्यास करवा है। ग्रामर में तमारू फर्स्ट रिविजन है, बराबर। रिविजन में ए अने एन नो उपयोग कई रीते कराए ए बतावेलू है। तमे स्टैंडर्ड फाइव में जोई गया छो, बराबर ने, कि आप ए क्या लगाड़ता था अने एन क्या लगाड़ता था। जो तमने स्वर अने व्यंजन याद रही गयु हशे तो आ तमने जल्दी आवड़ी जाशे, बराबर ने। ए के एन एक वस्तु नो निर्देश करे छे के एक वस्तु छे अथवा तो केटली छे। एवी रीते एक ए हो तो आप एक वस्तु माटे वापरी छी, अने बीजू छे आपड़ा स्वर छे जे ए ई आई ओ यू एनी आगळ आपणे एन लगाड़ी छी, बराबर ने। तो गणी शकाय तेवी वस्तुओ प्राणी के व्यक्ति नो उल्लेख करिए त्यारे नामनी पहला ए के एन मुकवाय छे, बराबर ने। के कोई पण वस्तु जेने गणतरी करी शकाय ने एवी वस्तु होय त्यारे आपणे ए अथवा तो एन मूकीए छे। जे सामान्य नामनो उच्चार व्यंजन थी शरू थतो होय ते एक वचन ना होय तो ते शब्दनी पहला ए मुकाय छे, बराबर ने। के जे व्यक्त शुं कहे उच्चार जे होय व्यंजन थी थतो होय, व्यंजन तमने खबर छे के कया छे, ए ई आई ओ यू सिवायना जे छे आपणा लेटर ए बधा शुं छे, व्यंजन छे, बराबर। જેમ કે જુઓ બુક, તો બુક અહીંયા કાને બી કેવો છે તો કે વ્યંજન, તે વ્યંજનની આગળ આપણે શું લગાડશું, એ। એવી રીતે અહીંયા કાને સી શું છે, વ્યંજન, તો એની આગળ લગાડશું અકાઉ। હવે અહીંયા કાને બી કેવો છે, વ્યંજન, તો અ બોય। હવે અહીંયા કાને ટી કેવો છે, વ્યંજન, તો અ ટ્રી, બરાબર ને। જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર એ ઈ આઈ ઓ યુ થી શરૂઆત થતો હોય ત્યારે એક વચનમાં હોય તો એની આગળ આપણે એ એન મૂકી છે। આ વસ્તુ કેની માટે, જે ગણી શકાય પણ એક વચનમાં હોય ત્યારે, બરાબર। જેમ કે એપલ, તો અહીંયા કને પહેલો લેટર છે એ કેવો છે, એ, તો એ કેવો છે અહીંયા કને વ્યંજન, જુઓ, સોરી સ્વર, તો સ્વર છે તો આપણે શું લગાડશું, એ એન। એવી રીતે અહીંયા કને એલિફન્ટનો ઈ કેવો છે, અહીંયા કને સ્વર, તો આપણે લગાડશું એન। એવી રીતે આઈ છે એ કેવો છે, સ્વર, તો આપણે લગાડશું એન, એટલે કે ઇંકપોટ। હવે એન ઇંકપોટ એમ થશે। હવે અહીંયા કને ઓરેન્જનો ઓ કેવો છે, સ્વર છે, તો આપણે લગાડશું એન ઓરેન્જ। હવે અહીંયા કને યુ છે એ કેવો છે, સ્વર છે, તો આપણે અમ્બ્રેલાની આગળ લગાડશું એન અમ્બ્રેલા, બરાબર। મિત્રો, તો એ અને એન તમને બરોબર સમજાઈ ગયું હશે। એન ક્યારે લગાડી છી, જ્યારે એ ઈ આઈ ઓ યુ થી જો શરૂઆત થતું હોય તમારો ઉચ્ચાર ત્યારે આપણે એમાં એન લગાડીશું, અને વ્યંજન હશે એમાં આપણે એ લગાડીશું। હવે ધીસ અને ધેટ, મિત્રો, આ પણ આપણે શીખી ગયા છીએ સ્ટાન્ડર્ડ ફાઇવમાં। ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું, બરાબર। તો ધીસ એટલે કે નજીકની વ્યક્તિ કે વસ્તુ હોય ને તમારી પાસે પડી હોય તો આપણે ધીસથી પૂછી, વોટ ઇઝ ધીસ, એવો પ્રશ્ન પૂછી છે ત્યારે જવાબ આપી છે, ધીસ ઇઝ અ બોલ, ધીસ ઇઝ અ બેટ, બરાબર। અને ધેટ એટલે કે પેલું, જો દૂર હોય અને એક હોય વસ્તુ, શું હોય, એક, બહુવચનની વાત નથી કરી અહીંયા કને, મિત્રો, એક હોય। તમને હું પુસ્તક લઈને પણ સમજાવ્યું હતું કે આવી રીતે કરાય, બરાબર। નજીક હોય ત્યારે આપણે ધીસ વાપરીશું, અને દૂર હોય ત્યારે આપણે ધેટ વાપરીશું। જેને આંગળી ચીંધીને કહેવું હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીશું, વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ બોલ, એવી રીતે, બરાબર। હવે જો અહીંયા કને ધીસ અને ધેટ, પછી શું આવશે અહીંયા કને, ઇઝ, અને પ્લસ શું આવશે, નામ। એટલે તમને આ વાક્ય રચના છે એ યાદ રાખવાની છે, ધીસ હતા તો ધેટ, પછી ઇઝ આવે, અને પછી એ વસ્તુનું નામ આવે। પણ નામ આવે એની પહેલાં આપણે એક વસ્તુ હોય તો શું લગાડશું, એ અથવા તો એન, કેના ઉપરથી, સ્વર અને વ્યંજન ઉપરથી। જેમ કે જુઓ અહીંયા ધીસ ઇઝ, હવે એપલ કેવું હોય તો એપલનો એ કેવો છે, સ્વર છે, તો આપણે એન લગાડશું, ધીસ ઇઝ એન એપલ, બરાબર। એવી રીતે અહીંયા કને ધેટ ઇઝ અ મેંગો, એમ છે એ કેવો છે, વ્યંજન છે, એટલે આપણે અ લગાડ્યું, બરાબર। હવે જો વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવું હોય ત્યારે હંમેશા શું થાય, ઇઝ છે એ વાક્યની શરૂઆતમાં મુકાઈ જાય છે। જ્યારે આપણે પ્રશ્ન પૂછવો હોય ત્યારે, તો આઈ છે એ કેવો લખાશે, હંમેશા કેપિટલમાં આવશે। તમને ખબર છે કે પહેલો લેટર જ્યારે આપણે સેન્ટેન્સ ચાલુ કરી ત્યારે પહેલો લેટર છે એ કેવો આવે, કેપિટલ લેટર, બરાબર। કેપિટલ લેટર એટલે પહેલી એબીસીડીમાં, બરાબર ને। જો અહીંયા કને ધીસ ઇઝ એન એપલ, આ વિધાન વાક્ય આપ્યું છે, અહીંયા કને જો ટી છે તમારો કેવો છે, કેપિટલ છે, ધીસ ઇઝ એન એપલ, પણ હવે એને પ્રશ્ન કરવો છે તો આને ઇઝને આપણે અહીંયા લઈ જાશી અને ધીસને પાછળ લઈ જાશી,
એટલે આઈ છે એ કેપિટલ મૂકશી અને અહીંયા કને જે કેપિટલ છે એને સ્મોલ લેટરમાં એટલે બીજી એબીસીડીમાં લખશી. તો ઇઝ ધીઝ એન એપલ એવો પ્રશ્ન પૂછ્યો. પછી હકાર અને નકારનો જવાબ, મિત્રો એ પણ તમને ખબર છે, જો હામાં જવાબ આપવો હોય તો હકારમાં આપવો હોય તો યસ, અને નકારમાં આપવો હોય તો નો. તો જો આ એપલ છે તો યસ ધીઝ ઇઝ એન એપલ, પછી તમારો જે વિધાન વાક્ય છે એ મૂળ આવી જશે, હા પછી કોમા અને ધીઝ ઇઝ એન એપલ, અથવા તો શોર્ટમાં જવાબ આપવો હોય તો યસ કરી અને શું કરી દેવાનું, એપલ છે એ શું છે, ઈટ વસ્તુ છે ને, તો વસ્તુ માટે આપણે ઈટ વાપરી છીએ, તો યસ ઈટ, અને પ્રશ્ન જેમથી પૂછ્યો છે એ ઇઝ, યસ ઇટ ઇઝ, બરાબર. અને નકારમાં આવશે નો, ધીઝ ઇઝ, અને નો આવે ત્યારે મિત્રો નોટ હંમેશા આવશે જ, બરાબર ને, ના નથી, બરાબર. અને ધીઝ ઇઝ નોટ એન એપલ, ના તે એપલ નથી, અને એનો શોર્ટ ફોર્મ શું થશે, તો કે નો ઈટ છે વસ્તુ છે એટલે ઈટ વાપસ, ઇઝથી આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે ઇઝ, આરથી પૂછ્યું હોય તો આર, બરાબર. તો નો ઈટ ઇઝ નોટ, એવી રીતે ઇઝ નોટ પણ લખી શકો છો, અને આની જગ્યાએ શોર્ટ ફોર્મમાં તમે ઇઝન્ટ પણ લખી શકો છો, બરાબર. મિત્રો હવે તમને આ છે કોષ્ટક એ યાદ રાખવાનું છે. જો અહીંયા કને હું તમને કોષ્ટક આપ્યું છે, આ કોષ્ટક યાદ રાખશો તો તમે કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકવી એ આસાનીથી કરી શકશો. અહીંયા કને એક વચનનું આ કોષ્ટક છે અને આ બહુવચનનું છે. એક વચન એટલે એક વસ્તુ માટે, બહુવચન એટલે ઘણી બધી વસ્તુઓ, બે અથવા તો એનાથી વધુ વસ્તુઓ હોય એની માટે. હવે પહેલો પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન, મિત્રો એવી રીતે યાદ રાખજો. પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન, બરાબર. આટલું ખબર પડી ગઈ. અહીં હું તમને વર્તમાનકાળના રૂપો આપ્યા છે, ભૂતકાળના આપ્યા છે, અને વર્તમાનકાળના હેવ હેઝના રૂપો, અને વર્તમાન ભૂતકાળના શું કહેવાય હેડ જ હંમેશા વપરાય છે. તો એક વચનમાં શું આવે અને બહુવચનમાં શું આવે વર્તમાનકાળના અને ભૂતકાળમાં, બરાબર. તો એ અહીંયા કરે લખ્યું છે, જુઓ પહેલો પુરુષ એક વચન આઈ સાથે હંમેશા વર્તમાન કાળમાં એમ આવે, બરાબર. બીજો પુરુષ એક વચન યુ સાથે વર્તમાન કાળમાં આર આવે. ત્રીજો પુરુષ એક વચન વર્તમાન કાળમાં હી સી ઈટ સાથે ઈઝ આવે. એવી જ રીતે પહેલો પુરુષ બહુવચનમાં વર્તમાન કાળમાં વી સાથે આર, બીજો પુરુષ બહુવચન વર્તમાન કાળમાં યુ સાથે આર, ત્રીજો પુરુષ બહુવચન વર્તમાન કાળમાં ધે સાથે આર. તો મિત્રો વર્તમાન કાળમાં આઈ યુ વી યુ ધે સાથે આર આવશે અને હી સી ઈટ સાથે ઈઝ આવશે. તો તમારે વર્તમાન કાળમાં ખાલી શું યાદ રાખવાનું છે કે અહીંયા કને ઈઝ અને એમ, આઈ સાથે એમ અને હી સી ઈટ સાથે ઈઝ, બાકી બધા સાથે આવશે આર. એવી જ રીતે અહીંયા કને ભૂતકાળમાં, તો ભૂતકાળમાં શું થશે કે આઈ અને હી સી ઈટ સાથે વોઝ અને બાકી બધા સાથે ભૂતકાળમાં આવશે વેર, બરાબર. હેવ અને હેઝમાં પણ એમ જ થશે મિત્રો. વર્તમાનકાળમાં હેવ અને હેઝનો પણ ઉપયોગ કરશો ને. હેવ હેઝ એટલે કે પાસે હોવું, આપણી પાસે કાંઈ પણ વસ્તુ હોય એનું, બરાબર ને. તો અહીંયા કને શું થશે, હી સી ઈટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઈટ સાથે હેઝ આવશે, બાકી બધા સાથે હેવ આવશે, ભલે ને કે પહેલો પુરુષ એક વચન હોય કે બીજો પુરુષ બહુવચન હોય, બરાબર ને. તો પણ શું આવશે, હેવ, સિવાય કે હી સી ઈટ સાથે હેઝ. અને ભૂતકાળ છે એમાં એકવચન બહુવચન પહેલો પુરુષ બીજો પુરુષ ત્રણેયમાં હંમેશા હેડ જ લાગે, કેની જગ્યાએ, હેવ અને હેઝની જગ્યાએ હેડ જ લાગે, એનો કોઈ બીજો ઓપ્શન છે નહીં, એ હેડ જ આવશે, બરાબર. હેડ એટલે પાસે હોવું જ થશે. હવે આ કોષ્ટક છે મિત્રો આપણે જોઈ ગયા એ પ્રમાણે જ છે કે આઈ એટલે હું, યુ એટલે તમે, હી સી ઈટ, હી એટલે છોકરા માટે નર જાતિ માટે, સી એટલે નારી જાતિ માટે, ઈટ એટલે કે નાન્યતર એટલે કે કોઈ પણ વસ્તુ પ્રાણી બધા માટે, બરાબર ને. તો મિત્રો તમે આ તો તમને આવડે જ છે, શીખી ગયા છો. એમ એટલે છું, આર એટલે છે અથવા તો છો, ઈઝ એટલે છે. પછી વોઝ એટલે ભૂતકાળ આવી ગયું એટલે હતો, હતી. પછી વેર એટલે હતો, હતી, હતા, ઘણા બધા હોય તો હતા. અને અહીંયા તને વોઝ એટલે હતો, હતી, અને વસ્તુ જો હોય અથવા તો પ્રાણી હોય તો આપણે શું કહીએ, ટેબલ હતું, બરાબર, કે પ્રાણી હતું, એનિમલ કોઈ પણ હોય એની માટે હતું વપરાશે, એટલે કે વોઝ જ વપરાશે. હવે અહીંયા સર્વનામના બહુવચન છે એમાં પણ વી એટલે અમે, યુ એટલે તમે, ધે એટલે તે અથવા તો તેઓ, બરાબર, ત્રીજી વ્યક્તિની વાત થતી હોય ત્યારે.
એ રીતે આર એટલે છીએ, છો કે છે, બરાબર. વેર એટલે હતા, બરાબર. હવે આપણે પ્રશ્નવાક્ય જોઈએ. વાક્યને પ્રશ્નવાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. હવે જો વાક્યની શરૂઆતમાં કેવી રીતે આ પ્રકારના વાક્યો છે, યસ અને નોમાં ઉત્તર આપી શકાય છે. જો હવે આપણે અહીંયા વિધાન વાક્ય આપ્યું છે, સી ઇઝ અ ડોક્ટર, બરાબર, તે ડોક્ટર છે. તો એનો પ્રશ્ન બનાવો તો આપણે શું કરશું, ઇઝને પહેલાં લઈ જશે અને સીને પછી મૂકીશું. તો ઇઝ સી ડોક્ટર, તે ડોક્ટર છે. જો હોય તો યસ સી ઇઝ ડોક્ટર, અને શોર્ટમાં કહેશું યસ સી ઇઝ, અને ન હોય તો નો સી ઇઝ નોટ અ ડોક્ટર, અથવા તો નો સી ઇઝ નોટ, અથવા તો ઇઝન્ટ, બરાબર. આવી રીતે આપણે લખી શકીએ એમ. એવી જ રીતે આ આપણે એકવચન માટે કર્યું, પણ ધે તેઓની વાત થાય છે ત્યારે ધે વેર જોકર, જો આપણે અહીંયા કને ઇઝ વાપર્યો હતો અને અહીંયા કને બહુવચનમાં કીધું છે, અને ધે છે, ધે સાથે મિત્રો આપણે શું વાપર્યું હતું, વેર વાપર્યું હતું, બરાબર ને. આ ધે સાથે વેર, તો ધે વેર જોકર, તેઓ જોકર છે. તો પ્રશ્ન આપણે વેર છે એને પહેલાં લઈ લેશું, ધે ને પછી લેશું, અને ડબલ્યુ છે અહીંયા કને કેપિટલ આવી જશે, અને ટી જે કેપિટલ છે અહીંયા સ્મોલ આવી જશે. તો વેર ધે જોકર, તે જોકર છે. તો યસ ધે વેર જોકર, અથવા તો યસ ધે વેર, અને નો ધે વેર નોટ જોકર, એટલે કે તે જોકર નથી, અથવા તો નો ધે વેર નોટ, અથવા તો નો ધે વેરન, બરાબર. તો આવી રીતે આપણે શોર્ટ ફોર્મ ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે ટુ બીના આપણે હેવ અને હેઝના ઉપયોગ છે, એટલે હેવ એટલે પાસે હોવું, બરાબર, માલિકી દર્શાવી, અને પોતાની વસ્તુ હોય ત્યારે. તો એ પણ આપણે ભણી ચૂક્યા કે હેવ અને હેઝ ક્યાં આવે. મિત્રો તમારે ખાલી શું યાદ રાખવાનું છે, હી સી ઇટ, ત્રીજો પુરુષ એકવચન આવે હી સી ઇટ, તો એમાં આવશે હેઝ, બાકી બધામાં આવશે હેવ, બરાબર. એ તમને ઇઝીલી યાદ રહી જશે. અને ભૂતકાળમાં જે કાંઈ પણ હોય તો હંમેશા હેડ જ આવે, બરાબર. તો એવી જ રીતે અહીંયા કને જો વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ, હેઝ અથવા તો હેડને વાક્યની શરૂઆતમાં કઈ રીતે મુકાય, આ પ્રકારના વાક્યો આપણે યસ અથવા તો નોનો ઉત્તર આપીને લખવાના છે. જો હી હેઝ અ કાર વિધાન વાક્ય આપ્યું છે, તો આમાં પણ મિત્રો એવું જ થશે, હેઝ છે એને ફર્સ્ટ લઈ લેશું, પણ એચ કેવો કરશું આપણે, કેપિટલ, ને અહીંયા કેપિટલ છે તો એને સ્મોલ. તો પ્રશ્ન બનાવશો, હેઝ હી અ કાર, તેની પાસે કાર છે, યસ હી હેઝ, નો હી હેઝ નોટ, અથવા તો હી નો હી હેઝન્ટ, બરાબર. આપણે શોર્ટ ફોર્મ વાપરીએ છીએ હેઝન્ટ. પછી વી સાથે, હવે વી છે તો આપણે બધાને ભૂતકાળમાં, વી હેડ બુક્સ, તેની પાસે બુક્સો હતી, તો ભૂતકાળ થઈ ગયું, બરાબર ને. તો અહીંયા કને આપણે બનાવશું, હેડ વી બુક્સ, તેની પાસે બુક્સો છે, યસ વી હેડ, હા છે, નો વી હેડ નોટ, અથવા તો નો વી હેડન્ટ, બરાબર. હવે મિત્રો આટલું તમને સમજાઈ ગયું હશે. હવે એના પછી તમારો ફિફ્થ નંબર છે, એમાં છે સંખ્યા ગણવાની. તમને આ સંખ્યાઓ છે આવડતી જશે, જેમ કે ઓ એની વન, ટી ડબલ્યુ ટુ, ટી એચ આર ડબલ ઈ થ્રી, એફ ઓ યુ આર ફોર, એફ આઈ વી ઈ ફાઈવ, એસ આઈ એક્સ સિક્સ, એસ સી વી ઈ એન સેવન, ઈ આઈ જી એચ ટી એટ, એન આઈ એન ઈ નાઇન, ટી ઈ એન ટેન, ઈ એલ ઈ વી ઈ એન ઇલેવન, ટી ડબલ્યુ ઈ એલ વી ઈ ટ્વેલ્વ, ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન થર્ટીન, એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન ફોર્ટીન, એફ આઈ એફ ટી ડબલ ઈ એન ફિફ્ટીન, એસ આઈ એચ ટી ડબલ ઈ એન સિક્સટીન, એસ સી વી ઈ એન ટી ડબલ ઈ એન સેવન્ટીન, ઈ આઈ જી એચ ટી ડબલ ઈ એન એટીન, એન આઈ એન ઈ ટી ડબલ ઈ એન નાઇન્ટીન, ટી ડબલ્યુ ઈ એન ટી વાય ટ્વેન્ટી, ટી ડબલ્યુ ઈ એન ટી વાય ઓ એન ઈ ટ્વેન્ટી વન, ટી ડબલ્યુ ઈ એન ટી વાય ટી ડબલ્યુ ઓ ટ્વેન્ટી ટુ, ટી ડબલ્યુ ઈ એન ટી વાય ટી એચ આર ડબલ ઈ ટ્વેન્ટી થ્રી, ટી ડબલ્યુ ઈ એન ટી વાય એફ ઓ યુ આર ટ્વેન્ટી ફોર, ટી ડબલ્યુ ઈ એન ટી વાય એફ આઈ વી ઈ ટ્વેન્ટી ફાઈવ. મિત્રો અહીંયા ટ્વેન્ટી ફાઈવ સુધી આપણે આપ્યા છે, બરાબર. પછીના છે 29 કરીને 100 સુધીના, આ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે. હવે જો મિત્રો તમને છે ને 1 કરીને 10 સુધી આવડી જશે ને, તો પાછળના તમને ખાલી 11 12 તમને કમ્પ્લીટ કરવા પડશે, અને 13 અડધો કરવો પડશે. પછી તો પાછળ ટી ડબલ ઈ એન જ છે, બરાબર. અને લાસ્ટમાં તમારે 20 30 40 50 100 સુધી ખાલી આટલા સ્પેલિંગ યાદ રાખવાના છે, બાકીના બધા તમને આવડતા જશે. જો અહીંયા 20 આપણે આવડી ગયો, ટી ડબલ્યુ એન ટી વાય એ આવડી ગયો ને, તો પછી પાછું આપણું 1 જ લાગશે, છે ને, તો 21 બની ગયું. વળી આપણે 20 સ્પેલિંગ કર્યો અને 2 સ્પેલિંગ લખી નાખ્યો તો 22 થઈ ગયું. વળી 20 લખ્યો અને 3 સ્પેલિંગ લખી નાખ્યો એટલે 23 થઈ ગયું. એવી જ રીતે મિત્રો તમે 30 કરો તો 30 સ્પેલિંગ લખો અને 1 લખો તો 31 થઈ ગયું.
थर्टी नो स्पेलिंग लखो, टू लखो तो थर्टी टू थी गयु, ए रीते फोर्टी नो फोर्टी वन लखो एटले फोर्टी वन थी गयु, फोर्टी नो स्पेलिंग अने टू नो स्पेलिंग लखो एटले फोर्टी टू थी गयु। तो मित्रों एवी ज रीते आ तमारे होमवर्क में करवानुं छे, तमारी नोटबुक में आपणे नोटबुक बनावी छे ने एमां वन थी हंड्रेड सुधीना तमारे नंबर्स ने बराबर नंबर्स नेम छे ए वन टाइम लखवाना छे बराबर, याद राखजो व्यवस्थित अने लखता जजो अने बोलता जजो। हवे अहींया कने एक्सरसाइज आपणे कम्प्लीट करवानी छे के एक्सरसाइज में ए अने एन वडे खाली जग्या पूरो बराबर, तो ए आपणे जोईशुं। जो मित्रों अहींया कने तमने स्पेलिंग आप्या छे, हवे तमे शुं करशो के तमे आ कई रीते याद राखशो तो तमने कहूँ के आपणे ए अने एन जोई गया शुं, तो के स्वर आपणा हता शुं हता ए ई आई ओ अने यू, अने व्यंजन थशे बाकीना बधा बराबर ने। तो આપણે હવે અહીંયા સ્પેલિંગમાં જોતા જશું, બી છે એ સ્વરમાં આવે છે નથી આવતો, તો વ્યંજન થયો ને તો આપણે શું લગાડશું અહીંયા કને, જો સ્વર હશે તો આપણે એ એન લગાડવાનું છે ને વ્યંજન હશે તો એ, તો આપણે શું લગાડશું એ। હવે મિત્રો અહીંયા કને જુઓ એચ તમારો છે એ શું છે, તો કે સ્વરમાં આવે છે નથી આવતો, વ્યંજનમાં આવે છે તો વ્યંજનમાં આવે છે તો આપણે એ લગાડશું। પછી મિત્રો જુઓ અહીંયા કને બુક હોર્સ પછી અમ્બ્રેલા છે તો યુ છે, તો યુ આવે છે અહીંયા તો એ શું છે સ્વર છે, સ્વર છે તો આપણે શું લગાડશું એન, તો એન અમ્બ્રેલા। હવે અહીંયા કને જુઓ ઓનિયન, તો ઓ છે અહીંયા સ્વરમાં છે તો આપણે લગાડશું એન એટલે એન ઓનિયન। હવે પી, પી છે સ્વરમાં નથી તો એ વ્યંજનમાં આવ્યો તો વ્યંજનમાં આપણે લગાડશું અ પેરોટ બરાબર। એ રીતે ઈ, ઈ છે સ્વરમાં છે તો આપણે લગાડશું એન એટલે એન એક્સ। તો મિત્રો તમારે આવી જ રીતે બીજા કમ્પ્લીટ કરવાના છે, જો એપલ છે ટ્રી છે બસ છે તો ફર્સ્ટ લેટર એનો કયો છે ને એને ધ્યાનમાં રાખીને તમારે કમ્પ્લીટ કરવાનું છે। જુઓ ઓરેન્જ ઇંકપોટ આઈસ્ક્રીમ આન ટીચર ટેબલ કેટ પેન્સિલ ટેલિફોન શાર્પનર લીફ ઇરેઝર બરાબર મિત્રો, તો આ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું રહેશે। થેન્ક યુ।